આપણી સંસ્કૃતિ એ વેદ પુરાણ ઉપનિષદોની સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ મહાભારત રામાયણની સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ એ રામ કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે પણ આ બધી સંસ્કૃતિ કાટ ખાઈ ગઈ ધૂળ ખાઈ ગઈ છે આ બધી સંસ્કૃતિની વચ્ચે નવી સંસ્કૃતિ એ જન્મ લીધો ભાઈ તો કે નવી છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ સહી છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ પેલી મહાન સંસ્કૃતિ અવશેષો તો થખડતા થાય છે આ ભગ્નતા થાય છે ખંડેર થતા જાય છે અવશેષો પણ આ નવી સંસ્કૃતિ દિવસે દિવસે જુવાન થતી જાય છે નવી સંસ્કૃતિ છે એ દિવસે દિવસે જુવાન થતી જાય છે આજે પણ એ બધાને આપણી નવી સંસ્કૃતિ એટલે કે છાલ છોતરાની સંસ્કૃતિ ખરેખર એ યાત્રાધામની અંદર જોવા મળે છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ ઘણી જગ્યાએ જોવા મળે ખાસ કરીને યાત્રાધામમાં ક્યાં છે તો કે આપણે જાતા હોય રસ્તામાં કે હું ઉપવાસ કરું છું શું કે હું ઉપવાસ કરું છું પણ કરે નહીં વેફર ખાય કેળા ખાય મગફળી ખાય કેટલું કેટલું ખરાડની નામે ખાય છે આપણા યાત્રાધામ છે પવિત્ર યાત્રાધામ ક્યાં ક્યાં ડાકોર દ્વારકા અંબાજી આ બધા મંદિરની આજુબાજુ તમે જો કેટલા પ્રમાણમાં કચરો હશે આ એક વિચારો જેવી વાત છે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતિકો ક્યાં ક્યાં વિશે દેખાય છે સોમનાથ છે દ્વારકા છે દ્વારકા અંબાજી છે આ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો ક્યાં 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 જોવા મળે પણ નવી આપણી જે સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ તમને એક શેરી એક ગલી એવી ખાલી નહીં મળે કે ન્યા સંસ્કૃતિના અવશેષો ન હોય આખું ભારત પરિવારની છોડ એક શેરી એક ગલી એક સોસાયટી એવી તમને ન મળે કે જ્યાં આ સંસ્કૃતિના અવશેષો જોવા ન મળે આપણી આ પ્રાચીન સંસ્કૃતિ તો જૂની થઈ ગઈ છે અને અવશેષો તો આપણને ક્યાંક ક્યાંક છૂટા છવાયા જોવા મળે છે એમાં સૌથી પવિત્ર ગોટલા આખો એ ગ્રીષ્મ સમયગાળો સૌથી પવિત્ર છે ની વાત છે ગોટલાની તો આખો એ ગ્રીષ્મ એટલે આખો ઉનાળો થઈ ગયો છે કેરીની સીઝન છે આમ્રફળ આપણે જેને કહીએ છીએ મહત્વનો આમ્રફળ છે બધાને ભાવે પણ ખાઈ શું તો ગોટલા ગોટલા કેરી ખાય કેરીમાંથી ગોટલા કાઢે અને પછી કેરીના ગોટલા ભેગા થાય એટલે અહીંથી થોડેક જ દૂર હોય શું તો કે કચરા પેટી થોડેક જ દૂર કચરા પેટી હોય પણ એ ન્યા જાવ તકલીફ ન થાય એને ન્યા લગી જવું હોય ત્યાં લગી જવા એ તકલીફ એ નહીં પણ ક્યાં લાગે તો શેરીની બાર નાનો એવો ચોક ચોકની વચ્ચે ગોટલા જેમ આપણે કોઈ નજર ન લાગે એ રીતે રાખતો હોય એટલે ન્યા શું કરે ગોટલા રાખી દે શું કામ તો કે ગાય માટે ગાય માતા ગાય આપણી માતા કહેવાય એ બિચારી ગાય આવે કચરા પેટીની અંદર મોઢું નાખે એનું મોઢું પોચે ન પોચે તો કરવું શું એટલે શું કરે તો કે ડાયરેક્ટ રસ્તા ઉપર નાખે અને ગાય ડાયરેક્ટ ખાઈ શકે થોડી ઘણી કીડીઓ પણ ખાવા થોડા ઘણા શ્વાસ છે એ પણ એને સુગંધિત શ્વાસ ચાટવા આવે આપણી સંસ્કૃતિ છે કટાક્ષ કર્યો છે શું કહે તો કે આ ગોટલા આપણે ફેંકી છે ને જ્યાં ત્યાં એ આપણી સંસ્કૃતિ આપણા લખણ બતાવે છે કે આપણે કઈ સંસ્કૃતિના વારસદાર છીએ કેટલાક માર્ગે રસ્તામાં આપણને ગોટલા જોવા મળે છે આપણે મ્યુનિસિપાલિટીની પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો ખબર નહીં ક્યાં છે એનું કારણ સમજો કે પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાય તે તમે કીધું એમ કે ઓલું છે કચરા પેટી એની અંદર મોઢું નાખે ક્યારે ગાય માતા ખાય આ વાત ખાલી ગોટલાની કી છોતરા ફોફાની વાત કરી છોતરા મોટા ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુ પણ જ્ઞાન મક્ષિકા એમ કામ નથી આવતા એટલે આપણે છોતરાને પણ એક જગ્યાએ ખૂણામાં દિવાલો પાસે રસ્તામાં ઢગલા ભરી આપણે સિંહના છોતરા સર્વત્ર વહેતા જઈએ છીએ એક જગ્યાએ જ નહીં પણ બધી જગ્યાએ વહેતા જઈએ છીએ માનવી ખાઈ છોતરા છે એ ગમે ત્યાં ફેંકતા જઈએ છીએ છોતરાને એક જગ્યાએ ઢગલો હોય તો એ બરોબર છે કે ખાય પણ દાન પણ કરતા જઈએ એ હાલતા જઈને ફેંકતા જઈએ હાલતા જઈને ફેંકતા જઈએ માનવી ગાદી છોતરા ફેંકો માનવી ગાદી છોતરા ફેંકો માનવી ગાદી છોતરા ફેંકો એટલે અહીંયા હાલતા જઈને આપણે શું કરતા જઈએ તો આ બધું ફેંકતા જઈએ છીએ એના પર કે શું કીધું તો કે બેફામ કે છે બેફામ એટલે બરકત અલી વિરાણી
બેફામ કહે છે તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ધરતી કબર સુધી. બેફામ એક કવિ છે, એણે પોતાની કવિતાની અંદર એક ગઝલ કવિતા લખી છે, એની અંદર એક ભાગ છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આ ઘરથી કબર સુધીના માર્ગની અંદર આપણે કેટલી મહેનત કરી છે, પૈસા કમાવા, જીવન સાચવવું, તકલીફ પડે ત્યાં આડું આવવું, ભણવું, ભણાવવું, નાના મોટા ઘામ કામ કેટલા કરવા, જિંદગીની અંદર આપણે જેટલા કામ કરવા પડે ને એ કામ. તો જીવનથી કબર, જીવનનો જે માર્ગ છે ક્યાંથી, તો ઘરથી કબર સુધીનો માર્ગ છે. એની અંદર પણ લેખક છે એ શું કરે છે, કટાક્ષ કરે છે કે કવિને કહેવાનું થાય છે કે જો એ ઘરથી કબર સુધીના રસ્તામાં થાકી જતા હોય તો માનવીના પોતરા ખાતા જાઓ, ગમીને ટેકતા જાઓ, તમારો થાક એમનેમ ગયો જાય, મજા પણ આવશે. શાયરે વેવમાં કહ્યું છે કે ધરતી કબર સુધી કેટલી જિંદગી, એટલામાં આપણે કેટલો બધો જિંદગીનો થાક લાગી જાય છે. અંતર જો ઓછું છે પણ થાક કેવો છે, વધારે છે. મને કવિને કહેવાનું મન છે કે જિંદગીના થાક ન લાગે, એટલે તમારે ધરતી કબર સુધી ફૂફા ખાતા પહેરતા જાવ એટલે થાક લાગે નહીં. બીજા એક ફિલ્મી શાયરે કહ્યું કે દિલ કે ટુકડે ટુકડે હો ગયે, એક યહાં ગીરા ઓર યાદ. હવે એને કહેવાનું હોય કે આપણે એક નવું ગીત બનાવવું છે. હવે તમને મજા આવે કે ન આવે, બનાવવો ફાઇનલ છે. શું તો કે ગીત બનાવવું છે ફોફા ઉપર. કેવું તો કે ફોફા કે ટુકડે દો ચાર, એક યહાં ગીરા ઓર એક વહાં ગીરા. એટલે કીડી બિચારી ક્યાં ડસ્ટબિન સુધી જાય, ફોફાને આપણે ડસ્ટબિનમાં પણ ટ્રસ્ટી નથી કરતા, એને એને ઢગલો બધી ગમીને ફેંકતા જાય. કીડી બિચારી ક્યારે આવે, ક્યારે ડસ્ટબિનની અંદર જાય નહીં, બિચારી જીવ દયા કીડી પ્રત્યે જીવ દયા વિચારાવો જોઈએ આપણે કે આપણે શું કરી રહ્યા છીએ. ત્રીજી જે મહત્વની કીધી છે કેળા છાલ, છાલ છે તે મહત્વનો ભાગ ગણાવી શકે છે એની અંદર. તો કે છાલ માટે કેળાની છાલ છે, મોસંબીની, નારંગીની, કેરીની, બધાની છાલની જ વાત થાય છે. એટલે તો છાલ પ્રત્યે તો આપણા પ્રત્યે એવો હુનર છે અંદરથી કે આપણે ગમે ત્યાં બેઠા હોય છાલ ઘા કરી એટલે ડાયરેક્ટ રસ્તાની બરોબર વચ્ચે જ પડે, માપ પટેલે માપી લેવાની છું. નહીં બે તંતોરે આમ હોય કે નહીં બે તંતોરે આમ હોય, બરોબર વચ્ચે હોય છે. આપણે પહેલાથી આપણી અંદર જે ઉણપ છે, ઉણપ શું, આપણી અંદર જે હિંમત છે એ દર્શાવેલી છે કે છાલ ગમે ત્યાં ઘા કરી વચ્ચે જ પડે. છાલની સંસ્કૃતિ આપણા પવિત્ર યાત્રા ધામની અંદર તમે જાઓ તો ગમે તે જ્યાં ને ત્યાં કચરો ફેંકાયેલો પડ્યો છે. આપણા પવિત્ર યાત્રા ધામને જંખ ન લાગે એટલા માટે આ કચરો છે એનું કામ કરે છે. યાત્રા ધામને સ્વચ્છ રાખવા એ આપણા બધાની નૈતિક ફરજ છે. પણ એ ફરજ ભૂલી જાઓ, લેખક એમ કે છે ફરજ ભૂલી ગયા છીએ આપણે. અત્યારે તો આપણે નવી સંસ્કૃતિની અંદર જોડાયેલા છીએ. કઈ? તો કે છાલ છોકરા ને ગોટલાની સંસ્કૃતિ. આ છાલ છોકરા અને ગોટલાની સંસ્કૃતિની અંદર છેલ્લી સંસ્કૃતિ છે છાલની સંસ્કૃતિ. આ છાલની સંસ્કૃતિમાં કવિ લખે કે કહે છે કે છાલ છે એ પ્રત્યેક આપણા પ્રત્યેકની અંદરની જે ઉણપ છે એને બહાર લઈ આવે છે. આપણે એની અંદર જો જુસ્સો છે, જુસ્સાને બહાર લઈ આવે. આપણે ઉપવાસ કરી ત્યારે ફળ આરોગી ત્યારે છાલના કેળાનો ઉપયોગ કરી છે, અને કેળાની છાલનો ઉપયોગ કેળું ખાય ને છાલનો ઉપયોગ કરી તો ફેંકવામાં કરી. ક્યારેક યાત્રા સ્થાનની અંદર કે જાહેર રસ્તામાં, જાહેર માર્ગ પર, જાહેર જે આપણી વસ્તુઓ છે, આવાસો છે, જ્યાં ત્યાં તમને કેળાની છાલ જોવા મળશે, જેમ તેમ જોવા મળશે. એકાદો તેની અંદર પડવો જ જોઈએ, નકર તો આપણો દી સુધરે ત્યાં. કારણ કે ન્યાય નાય કેટલા પડવો જોઈએ, એવી રીતે બરોબર હોય છે પડે. અને હાલવાળી ત્યાં આવું જોઈએ રહેલા છે, ઓમ આખું બધે જોવે ખાડો ક્યાં છે, રોડમાં ખાડો પડી ગયો, હા યાર સરકાર કામ નથી કરતી, ખાડો પડી ગયો. પણ કેળાની છાલે ન્યાય ન જોઈએ, ન્યાય માત્ર બહુ એટલે શું થાય, એટલે ડોહો પડી જાય વરી એકાદા બે થાય. એટલે છાલની વાત કરેલી છે તો છાલ પ્રત્યે તો આપણે ઉપવાસ કરી છે તો કેળો પવિત્ર ફળ બનીને આપણે એને આરોગી છે. પણ એની છાલ છે બાર ફેંકી છે, બરોબર રસ્તાની મજા પડે છે છાલ. લેખક એમ કે છે આવી આપણી અંદર જે હિંમત છે એ હિંમત દર્શાવવા શું કરવું જોઈએ, તો હિંમત દર્શાવવા આપણે અમેરિકા વાળાને ચેલેન્જ આપવી જોઈએ. શેની ચેલેન્જ? કે તમે ઓલિમ્પિક ની અંદર ગોળા ફેંક, બક્ષી ફેંક આ બધું તો કરો છો, પણ તમારી માઇન્ડ ફેલ હેડ પર પીવડાયું હોય તમને તો એકવાર કરો
ખાસ ફેકની રમત અને પછી જો ગોલ્ડ મેડલ કોને આવે ને કેટલા આવે બધાય ગોલ્ડ મેડલ અમારી પાસે આવે કે ન આવે આ એક કટાક્ષ કરીને દર્શાવે છે કે આપણી અંદર જે છાલ ફેકવાની જે નૈતિકતા છે એ દર્શાવે છે આપણો પ્રત્યેક નાગરિક છે એ આપણી સંસ્કૃતિ પ્રત્યે સિદ્ધ હોવો જોઈએ એ આપણી જવાબદારી છે પણ અહીં તો વાત અલગ છે અહીં તો નવી સંસ્કૃતિની ઓળખ ઉપર ઉભી ગઈ છે કે છાલ ફેકવાની ગણ આ વાત છે વાર્તાલાપ થાય છે લેખકોને અમેરિકા ઓલિમ્પિકના ખેલાડી સાથે વોટ ઇઝ ધ ઇંગ છાલ ફેક્સ તો લેખક કે તર બાપનો બાપા કાઈ નથી એક વાર ટેબલ તો આવી જાય કે છાલ ફેકવામાં ને બધાય ગોલ્ડ મેડલ અમારી પાસે અમેરિકા સાથે શું કરે છે ચેલેન્જ કરે તાકાત હોય તો છાલ ફેકની રમત લઈ આવો ઓલિમ્પિકની અંદર રસ્તાની વચ્ચે બરોબર અમારી છાલ ફેંકે નિશાના ઉપર બરોબર છાલ પડે હાલની સંસ્કૃતિ એ જે આપણી હવે ભવિષ્યની જે સંસ્કૃતિ થવાની છે ભવિષ્યના જે નાગરિક થવાના છે એને પણ આપણી સંસ્કૃતિ છેડા પાડવાના છે કટાક્ષ કરી દીધો છે કે બાલ મંદિરમાં વિરુદ્ધ પ્રચાર કરી દીધો છે બાલ મંદિરની અંદર નાના ભૂલકા ભણવા જાય છે બાલ મંદિરની અંદર એની અંદર તો કે વિરુદ્ધ પ્રચાર થઈ રહ્યો છે તો કે શેનો થઈ રહ્યો છે તો કે સ્વચ્છતાની ટેવો પાડવામાં આવે છે આ ન થવું જોઈએ શું કામ ન થવું જોઈએ કટાક્ષ કરેલો છે કે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ છાલ છોકરા મોટલાની સંસ્કૃતિના વારસદાર છીએ સ્વચ્છતાની સંસ્કૃતિ આપણી અંદર નોંધી લીધી એવો કટાક્ષ કરે છે ગંદકી જ્યાં ત્યાં ગમે તમે જોવો જેમ તેમ બધા લોકો ફેંકતા હોય છે ગમે તે વસ્તુ એટવાળ છે એનો આખા ઘરની સામે વસ્તુ ફેંકીને જાય તો કેવું લાગે વિચાર કરો ડસ્ટબિન છે એનો ઉપયોગ કરો હવે તો સરકારે નવા નિયમ પણ સારા પાડ્યા છે ઘરની અંદર ભવ્ય ડસ્ટબિન રાખો એનો ઉપયોગ થાય છે પણ થોડી ઘણી અમુક વસ્તુ છે મહદઅંશ છે એ આપણે જોઈ જવી પડે આ એક નાનો મુદ્દો જે પાઠ દ્વારા તમને સમજાવવામાં આવ્યો કે આપણી સંસ્કૃતિ છે છાલ અને છોકરા અને ગોટલાની સંસ્કૃતિ છે આપણું જે ભવિષ્ય છે એ બાલ મંદિર અંદર વિરુદ્ધ પ્રચાર કરાઈ રહ્યો છે સ્વચ્છતાની ટેવો પડી રહી છે આપણા યાત્રાધામની અંદર કચરો ફેંકાઈ રહ્યો છે આ નાની નાની બાબત આપણે જાણ થાય છે કે આપણી સંસ્કૃતિ છે એ કેવી બિદરકાર થઈ રહી છે કોના થકી તો આપણા આપણે છે એ નવી સંસ્કૃતિના વારસદાર એટલે કે છાલ છોકરા અને ગોટલાની એટલે કે ગંદકીની સંસ્કૃતિના વારસદાર થઈ રહ્યા છે એના પ્રતિ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ પાઠના અંદર સાહેબ કટાક્ષ ભરી બાબતથી આપણને સમજાવવામાં આવ્યું છે આપ સૌ કોઈ હવે આ પાઠનો જે સ્વાધ્યાયનો પ્રશ્ન છે એ એકવાર પાઠ વાંચીને સારી રીતે તમે લખી શકશો એ મને ખાતરી છે અને ખાસ કરીને એના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ છે એ ન ભૂલાય અને જેટલા પાઠ આવે એ પાઠના સમાનાર્થી વિરુદ્ધાર્થી પણ બધા શબ્દ નિવડ્યો કે આવો તો જે તે વસ્તુ આવતી છે આપણે ક્લિયર કરવું ખાસ કરીને લેખક પરિચય ક્લિયર કરતા જવાનું રહેશે શું કામ કારણ કે અતિ મહત્વનું શેના માટે છે તો કે ધોરણ 10 ની અંદર આપણે આવશે ત્યારે બોર્ડની અંદર પણ લેખક પરિચય એ બધું પૂછાશે એના માટે આપણું મહત્વનું છે એટલે અત્યારથી ટેવ પાડશી તો આવડે તો આપણે વાંધો આવશે હવે પછીના લેક્ચરની અંદર એક નવા જ પાઠની શરૂઆત કરશે એક આવી જ રીતે એક નવો જ પાઠ અથવા કાવ્યની શરૂઆત કરશે ત્યાં સુધી સૌ કોઈ જોડાયેલા રહો સુરક્ષિત રહો અને હા આજુબાજુમાં સ્વચ્છતા રાખો જય હિન્દ